विद्यार्थी मित्रों, आज आपको तरुण बार साइंस में विषय भौतिक विज्ञान चल कर है विद्युत बार में से इनमें आपको अपने टॉपिक की बात करूं से घोषणा नियम प्रमाण है तो हमारा घोषणा नियम घनी बड़ी चर्चा हुई जैसे आज आप मित्र अगर बताइए कि एक को काल में वाक्य के प्रमाण है कि आपने मैं कहीं उपयोग की बात कर रहा हूं तो आज एक बड़े को आप लोगों से घोषणा नियम का उपयोग जानो बराबर तो ये हमारा पांच सब विचार करवाना
तार पर ना दरेक बिंदु है आपको तार से आपने पाए ना कोई भी दरेक बिंदु ले लिया मतलब ना इंफिनिटी बिंदु हो से दरेक बिंदु है विद्युत क्षेत्र त्रिज्यावर्ती हो आते नलाकार दोषीय सपाटी ना बेस है ना पार्थिव प्रसार अथवा तो माजी प्रसार लक्ष के वो हमें समाते हुए शून्य पर आकार का मतलब कोई भी बिंदु है जो प्रसार से तो लक्ष बेस है ना वो हुआ तो ना आसक्त होकर से इंफिनिटी होने का नहीं तो लक्ष के तो जाए शून्य હવે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળને આપણે સમાંતર વાત કરતા હતા ત્યારે કે નળાકારની જે નળાકાર છે ને વક્ર સપાટી છે બરાબર વક્ર સપાટી છે વક્ર સપાટીના સપાટીના ક્ષેત્રફળને સમાંતર વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે બરાબર એટલે એરિયા છે ક્ષેત્રફળને આપણે સમાંતર વાત કરી ત્યારે કે લક્ષ આપણે મળે સમાંતર લક્ષ શૂન્ય થાય કે લંબ હોય ત્યારે લક્ષ હંમેશા માટે કેવું થાય શૂન્ય એક આપણે આગળ કે એટલે ડાયરેક્ટલી
કાર્ય સદિશ સમીકરણ દર્શાવવું હોય તો સદિશ E અથવા વિદ્યુતક્ષેત્ર E ઇક્વલ ટુ લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલન 0 r અને જો સદિશ સમીકરણ લંબાઈ માટે દિશા માટે ઉત્તમ સદિશ કેન્દ્ર સ્વરૂપે દર્શાવવું પડે તો એ જ રીતે છે કે વિદ્યુતક્ષેત્રની દિશા માટે એકમ સદિશ છે વિદ્યુતક્ષેત્ર અને આંતર વચ્ચેના દિશા માટે એકમ સદિશ એ કેરેક તરીકે આપણે દર્શાવવું છે સદિશ રાશિ આવે કે એ કેરેકની જરૂર પડે હવે જો લેમ્ડા હંમેશા માટે આપણે જે ઘનતા લીધી છે બરાબર કાર માટે સુરેખ કાર માટે તો લેમ્ડા ધન લેવામાં આવે તો લેમ્ડા અથવા તો લેમ્ડાની વેલ્યુ હંમેશા ધન હોય તો વિદ્યુતક્ષેત્ર E ની દિશા બહારની દિશામાં વિદ્યુતો વિદ્યુતક્ષેત્ર E કઈ દિશામાં ઉત્પન્ન થશે ભાઈ બહારની તરફ બરાબર અને જો લેમ્ડા તો વિદ્યુત ઘનતા સુરેખ કારની વિદ્યુત ઘનતા લેમ્ડા ઋણ હોય તો વિદ્યુતક્ષેત્ર E ની દિશા હંમેશા માટે અંદરની તરફ હોય આ પણ જોઈશું.